શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી. આ ધામ અરવલ્લી ગિરિમાળાઓમાં આવેલું છે. ગુજરાત સરકાર કેબિનેટ મિનિસ્ટર ઈશ્વર પરમાર મંત્રી બન્યા બાદ પ્રથમવાર અંબાજી માતાના દર્શન કરવા પહોંચ્યા હતા. શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ધામ. આ ધામ અરવલ્લી ગિરિમાળાઓમાં આવેલું છે. અંબાજી ધામ અરવલ્લીના પહાડોમાં આવેલું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે જાણીતું છે. અંબાજી મંદિર પર 358 સોનાના કળશ લાગેલા છે. અંબાજી મંદિર સુવર્ણ શક્તિપીઠ તરીકે પણ જાણીતું છે. સુરત જિલ્લાના બારડોલીના એમએલએ અને પ્રથમવાર કેબિનેટ મંત્રી બનેલા ઈશ્વર પરમાર મંત્રી પદ સંભાળ્યા બાદ તેમની વરણી બનાસકાંઠાના પ્રભારી મંત્રી તરીકે કરવામાં આવી હતી. છેલ્લા 3 દિવસથી તેઓ પોતાના પ્રભારી જિલ્લાની મુલાકાત પર હતા. તેઓ શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પોતાના મત વિસ્તાર બારડોલી ખાતે જવા રવાના થયા હતા. અંબાજી ખાતે આવેલા મંત્રી ઈશ્વર પરમારનું મંદિર ટ્રસ્ટ તરફથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મંદિરના ગર્ભગૃહમાં જઈ માતાજીના દર્શન કર્યા હતા. મંદિરના મહારાજ દ્વારા તેમને ચુંદડી આપવામાં આવી હતી અને પાદુકા મૂકવામાં આવી હતી. ત્યારબાદ તેમને માતાજીની ગાદીમાં જઈ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને રક્ષા કવચ બંધાવ્યું હતું. ત્યારબાદ તેમને બટુક ભૈરવ બહુચર માતાજી ગણેશ મંદિર અને માતાજીના ચલ યંત્રના દર્શન કરી બારડોલી જવા રવાના થયા હતા. ઈશ્વર પરમારે કહ્યું હતું કે હું બનાસકાંઠાનો પ્રભારી મંત્રી છું અને જિલ્લાના પ્રવાસ પર છું. આજે માતાજીના દર્શન કરવા આવ્યો છું અને અહીંથી હું મારા મત વિસ્તાર બારડોલી ખાતે જવાનો છું. ઉમેશ ઠાકોર સાથે CN24 ન્યૂઝ અંબાજી.